લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે તારીખ 23/6/2022 ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે આપણે જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું. તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમે તો લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે પણ વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે. તો સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર, બોટાદ જિલ્લો, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર, જામનગર, દ્વારકા, રાજકોટ સહિતના વિસ્તારોમાં આ બધા જિલ્લાઓ છે જેમાં સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે વરસાદ સાર્વત્રિક નહીં હોય, છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ આ બધા જિલ્લા જણાવે છે જેમાં ઝાપટાથી માંડી ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જ્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં આજે ભરૂચ છે, સુરત છે, વલસાડ, નવસારી, દમણ, તાપી, દાદરાનગર હવેલી આ બધા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારી શક્યતાઓ છે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, નડિયાદ અને દાહોદ જે આ બધા વિસ્તારો છે તેમાં છૂટો થવાયો ક્યાંક ક્યાંક વરસાદી માહોલ જોવા મળશે, ક્યાંક ઝાપટારૂપી તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી જાય. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ છૂટો થવાયો વરસાદી માહોલ જોવા મળશે. જોકે વરસાદના વિસ્તાર સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેના કરતાં ઓછા રહેશે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટો થવાયો ક્યાંક ઝાપટાથી ક્યાંક હળવા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આભાર મિત્રો.